મિત્રો નમસ્કાર, હું બંછાનિધિ પાની, મ્યુનિસિપલ કમિશનર સુરત. આજ રોજ 15 જૂન 2020 સોમવાર, આજે 64 નવા કેસો નોંધાયેલા છે અને ગઈકાલ સુધી 2614 નોંધાયેલા હતા. આજે 64 નવા કેસો નોંધાયેલા છે, 2678 કેસો થવા જાય છે અને એનું પ્રેઝન્ટ પોઝિટિવિટી રેટ અત્યારે 10% થતા આવ્યા છે. જે મૃત્યુના બે કેસ નોંધાયેલા છે, એક 60 વર્ષની સ્ત્રી મીઠીખાડી વિસ્તારના લિંબાયત ઝોનના, એમને ઓલરેડી બ્લડ પ્રેશર અને કિડનીના બીમારી સિવિલ હોસ્પિટલમાં એ સારવાર લેતા હતા અને કોવિડના પણ એના સાથે એનું મૃત્યુ થયું છે. બીજા 75 વર્ષના સ્ત્રી બેડ રોડ કતારગામ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, એ પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા હતા, એનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. ગઈકાલ સુધી 105 અને આજના બે મળીને 107 કુલ મૃત્યુના કેસો નોંધાયા છે, જે ડેથ રેટ અત્યારે 4% પર છે. એક અત્યારે જે ડેથ ઓડિટ કમિટી છે, એ ડેથ ઓડિટ કમિટી મુજબ સિવિલ હોસ્પિટલમાં જે એનું વિશ્લેષણ કરવાનું છે એ લોકો કરતા હોય છે અને એ ડેથ ઓડિટ કમિટી મુજબ જ આજે મૃત્યુના કેસો આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. જે પોઝિટિવ કેસો 64 નોંધાયેલા છે, એ 64માંથી સૌથી વધારે કતારગામમાં 24 કેસો નોંધાયા છે. એના પછી સેન્ટ્રલ ઝોનમાં 9 કેસ, લિંબાયતમાં 11 કેસ, 6 કેસ બરાછા એના અને બીજા બરાછા બીના 4, રાંદેરમાં 3, ઉધનાના 5 અને અઠવામાં 2 કેસ નોંધવામાં આવ્યું છે. કતારગામમાં પર્ટિક્યુલરલી અગર જોઈએ તો લગભગ 11 જેટલા કેસો એ ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે અને બીજા પણ ઝોન્સના કેટલા કેસો એ હીરા ઉદ્યોગના સાથે સંકળાયેલા છે. આપણે અગર બીજા ઝોનના પણ જે કેસો જોઈએ તો એમાં એવું જોવા મળે છે કે કેટલા લોકો જે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં જાય છે એમાંથી કેટલા લોકો પોઝિટિવ આવે છે. અત્યારે લગભગ 32% જેટલા કિસ્સાઓમાં જે ડાયમંડ ના સાથે સંકળાયેલા છે, ડાયમંડમાં વર્ક કરે છે, એવા કેસો નોંધાયેલા છે. અગાઉ પણ આપણે કીધા હતા કે જે સોશિયલ ડિસ્ટન્સિંગ છે એ ઘંટીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ પ્રમાણે લગભગ 2 મીટરનું ડિસ્ટન્સ એ પાલન થાય એ અને જે પ્રમાણે અત્યારે સ્ટાફ ઓછા હોવાથી એક જે વર્કર છે, એક વર્કરને 1 ઘંટી ઉપર બેસાડવામાં આવે એ પ્રકારે કાર્યવાહી થાય અને લોકો 100% માસ્ક પહેરીને કામ કરે એ પ્રમાણે કામગીરી થવું જોઈએ. બીજું, એક પ્રોફિલાક્સિસ તરીકે પણ જે હોમિયોપાથી છે અને ઇમ્યુનિટી બુસ્ટિંગ માટે એ હોમિયોપાથી અને જે આયુર્વેદનું પ્રશ્ન વસ્તુઓ છે એને પણ વધારેમાં વધારે ઉપયોગ કરવા જોઈએ. ગઈકાલ સુધી 1775 કેસો ડિસ્ચાર્જ થયેલા હતા. આજ રોજ કુલ 65 ડિસ્ચાર્જ કરવામાં આવ્યું છે, એમાં સમરસના 47 અને સિવિલના 18. એ કુલ મળીને જે 65 ડિસ્ચાર્જ થયા છે એ મળીને ટોટલનું સંખ્યા 1840 ડિસ્ચાર્જનું સંખ્યા થયા છે, જેનું સાજા થવાનું રેટ અત્યારે લગભગ 69% સુધી પહોંચ્યું છે. અને અગર આપણે જે કેસો છે એ કેસોને અગર જોઈએ તો આજના સક્રિય કેસ અગર જોઈએ તો 725 સક્રિય કેસ છે. આજના જે પેશન્ટ ઓક્સિજન ઉપર છે એ 121 છે, જે બાઈપેપ ઉપર 40 છે અને પેશન્ટ વેન્ટિલેટર ઉપર 15 છે. હોમ બેઝ ટ્રીટમેન્ટ એટલે ઘરે રહીને જે દવા અને સારવાર લે છે એવા 40 પેશન્ટ છે. મિત્રો, ખાસ કરીને આ જે એક પેન્ડેમિક છે એમાં 80% લગભગ
85 સુધીના જે દર્દીઓ હોય છે એ લોકોને ઘેરે રહીને પણ એનું પ્રાથમિક સારવાર લઈ શકાય છે. અગત્યની વસ્તુ એ છે કે આ ઇન્ફેક્શન છે એટલે ઘેરે પણ જે ટ્રીટમેન્ટ લેવામાં આવે એ પણ કાળજી લેવામાં આવે, અને એમાં અગર ટચનું જે વિષય છે જેમાંથી ઇન્ફેક્શન થઈ શકે એવું છે એટલું અગર અવોઇડ કરી શકાય તો એ ઘેરે પણ બહુ વ્યવસ્થિત રીતે ટ્રીટમેન્ટ લઈ શકાય છે. અને મોસ્ટલી આ કિસ્સામાં હોમ બેઝ ટ્રીટમેન્ટમાં પણ લોકો ઘરના જે માહોલ છે, એન્વાયરમેન્ટ છે, એમાં 7-8 દિવસ 10 દિવસ સુધી એ આરામ કરીને જ્યારે ટ્રીટમેન્ટ લે છે એ સાજા થવાનું પણ બહુ વધારે ચાન્સીસ હોય છે. એટલે હોમ બેઝ ટ્રીટમેન્ટ પણ સુરતમાં આપણે શરૂ કર્યા છે અને 40 જણા અલગ અલગ જગ્યાઓમાં પોતાના ઘેરે રહીને ટ્રીટમેન્ટ લે છે. ફેમિલી ડોક્ટર્સ હોય તો એ લોકોના તત્વાવધાનમાં આ ટ્રીટમેન્ટ લઈ શકાય છે, અને એમાં પણ જે લાઇનઅપ ટ્રીટમેન્ટ છે એ બહુ સિમ્પલ અને બહુ સરળ હોય છે. અને ખાસ કરીને અગર 94% સાચ્યુરેશન ઓક્સિજનનું હોય તો એ કિસ્સામાં ઘેરે રહીને પણ હોમ બેઝ ટ્રીટમેન્ટ લઈ શકાય છે. જે પ્રાઇવેટ હોસ્પિટલ છે એ પ્રાઇવેટ હોસ્પિટલમાં અત્યારે 147 પેશન્ટ અત્યારે ત્યાં છે, અને ગવર્મેન્ટ હોસ્પિટલ્સમાં 538 પેશન્ટ અત્યારે ત્યાં સારવાર લઈ રહ્યા છે. સમરસ કોવિડ કેર સેન્ટરમાં આજરોજ 144 પેશન્ટ સારવાર લઈ રહ્યા છે. ઝોન વાઇઝ ક્વોરન્ટાઇન સેન્ટર્સ ઉપર 224 જણા છે અને હોમ ક્વોરન્ટાઇનમાં 9510 જણા છે. એક્ટિવ સર્વેલન્સ માટે અત્યારે 1967 ટીમો થયેલા છે. અત્યારે ટીમોની સંખ્યા આ 16મા રાઉન્ડમાં વધારવામાં આવ્યું છે. ખાસ કરીને જે કતારગામ, લિંબાયત, સેન્ટ્રલ ઝોન એ વિસ્તારોમાં વધારેમાં વધારે ટીમો દ્વારા અત્યારે એક્ટિવ સર્વેલન્સનું કામગીરી કરવામાં આવી રહ્યું છે. એક્ટિવ સર્વેલન્સમાં અત્યારે 3 પ્રકારનું જે કામ કરવામાં આવી રહ્યું છે. એક જે એઆરઆઈ જે શરદી, ખાંસી, ઉધરસ અને આનું જે મેનેજમેન્ટ છે એ સૌથી અગત્યનું કામગીરી કરવામાં આવે છે. સેકન્ડ વસ્તુ જે કરવામાં આવે છે કે જે લોકો એજેડ હોય છે અને જે લોકોનું કોઈના કોઈ મોર્બિડિટી હોય છે, કોઈના કોઈ અગાઉ કોઈના કોઈ ડિઝીઝીસના દર્દી હોય છે એ લોકોનું મેનેજમેન્ટ કરવામાં આવી રહ્યું છે. અને થર્ડ વસ્તુ જે આ કિસ્સામાં બહુ જરૂરી હોય છે એ છે એન્ફોર્સમેન્ટ. એટલે આ 3 વસ્તુ સર્વેલન્સના ટીમો દ્વારા એક ક્લસ્ટર વિસ્તારમાં અને એક નોન ક્લસ્ટર વિસ્તારમાં એ પ્રમાણે કામગીરી કરવામાં આવી રહ્યું છે. પ્રાઇવેટ ક્લિનિકમાંથી 978 એઆરઆઈ આપણને મળ્યા છે. ફીવર ક્લિનિકના માધ્યમથી 82 કેસીસ આપણને મળ્યા છે. કોન્ટેક્ટ ટ્રેસિંગ જે છે એ કોન્ટેક્ટ ટ્રેસિંગના માધ્યમથી જે પેશન્ટ છે એ લોકોના કોન્ટેક્ટ્સ ક્યાં છે, કેટલા લોકો છે અને કેટલા લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવાનું છે, કેટલા લોકોને ફેસિલિટી ક્વોરન્ટાઇન કરવાનું છે, કેટલા લોકોને આઇસોલેશનમાં રાખવાનું છે, એ તમામ વસ્તુ કોન્ટેક્ટ ટ્રેસિંગના ટીમો મારફત કરવામાં આવી રહ્યું છે. આજરોજ 80,316 લોકોને હોમિયોપેથીનું દવા આપવામાં આવ્યું છે. આજરોજ કુલ 176 પેસેન્જર હવાઈ માર્ગે આવ્યા છે. રોડ માર્ગે 481 જણા મહારાષ્ટ્રથી આવ્યા છે અને ટ્રેન માર્ગે 1016 લોકો ટ્રેન માર્ગે આવ્યા છે. મિત્રો, એક મહારાષ્ટ્રનું જે પલસાણાનું આપણું ચેકપોસ્ટ છે એમાંથી એક ક્લિયર કટ એવું છે કે અત્યારે કેટલા ઝોન્સમાં અગર આપણે જે પોઝિટિવ કેસો આવેલા છે એનું અગર અનુધ્યાન કરવામાં આવે તો કેટલા કિસ્સામાં જે લોકો મહારાષ્ટ્ર જઈને પાછા આવ્યા છે એ કિસ્સાઓમાં પોઝિટિવ કેસો આપણને જોવા મળ્યા છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં અત્યારે કોવિડના કેસો અત્યારે વધી રહ્યા છે અને મહારાષ્ટ્રમાં પણ હોટસ્પોટ વિસ્તારો બહુ વધારે છે, ઇન્કલુડિંગ મુંબઈ, થાણે, પુના, ઔરંગાબાદ, નાસિક, જલગાંવ. એટલે એમાં અગર કોઈ અર્જન્ટ કામ મહારાષ્ટ્રમાં આ શહેરોમાં ના હોય અથવા આ વિસ્તારોમાં ના હોય તો મારા વિનંતી છે કે આપણે અગર ઓનલાઈનમાં અથવા મોબાઈલ સિસ્ટમમાં અગર કોઈ કામગીરી કરી શકાય તો એ વિસ્તારોના વિઝિટ ના કરવા વિનંતી છે. અગર કોઈ અર્જન્ટ કામ હોય તો ઠીક છે,
પણ કોઈ અર્જન્ટ કામ ના હોય તો મહારાષ્ટ્રના આ જે શહેરો છે, ખાસ કરીને એ શહેરોનું ત્યાં કેટલા લોકો જે રહીને આવ્યા છે, કેટલા લોકો જ્યાં ત્યાંથી જે ટ્રાવેલિંગ કરે છે, ટ્રાવેલ્સમાં છે, એ લોકોને પોઝિટિવ કેસો જોવા મળ્યા છે. મુખ્ય વસ્તુ અત્યારે જે એન્ફોર્સમેન્ટ છે, એન્ફોર્સમેન્ટમાં આજે સંસ્થાકીય રીતે 61,350 રૂપિયાનું દંડ વસૂલ કરવામાં આવ્યું છે. માસ્ક માટે આજે 96 લોકોના પાસેથી 19,450 રૂપિયાનું દંડ કરવામાં આવ્યું છે. સોશિયલ ડિસ્ટન્સિંગ માટે 65 વ્યક્તિઓ પાસેથી 17,500 રૂપિયાનું વસૂલાત કરવામાં આવ્યું છે. અલગ અલગ જે પાથરણા છે, એ પાથરણામાં જે બેસતા હોય અને એમાંથી સુપર સ્પ્રેડર થતા હોય એવા કિસ્સાઓમાં 364 જેટલા લોકોના પાસેથી 10,950 રૂપિયાનું દંડ કરવામાં આવ્યું છે. અને એ પ્રકારે અત્યારે એક જે ડિસઇન્ફેક્શન કરવામાં આવ્યું છે, 3,699 સ્થળોમાં ડિસઇન્ફેક્શનનું કામગીરી કરવામાં આવી છે અને કુલ 3,96,825 સ્થળોમાં આ ડિસઇન્ફેક્શનનું આજ દિવસ સુધી કામગીરી કરવામાં આવ્યું છે. ઓવરઓલ જે અત્યારે આપણા COVID-19 ટ્રેકર છે, એ COVID-19 ટ્રેકર મારફત ઘણું બધું ક્વોરન્ટાઇન અને જે હોમ બેઝ ટ્રીટમેન્ટ છે એનું ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યું છે. જે સેલ્ફ ડિક્લેરેશનનું માહિતી છે, એ સેલ્ફ ડિક્લેરેશન પણ મોનિટર કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને અત્યારે જરૂરી એ છે કે દરેક કમ્યુનિટીમાં માસ્કનું પ્રચલન વધે, એટલા માટે દરેક વ્યક્તિ, દરેક સજાગ વ્યક્તિનું આ જવાબદારી છે કે એ વધારેમાં વધારે માસ્ક વોરિયર, કોરોના વોરિયર એ એ વધારેમાં વધારે લોકો આગળ આવે અને બીજા લોકોને સમજાવે. કારણ કે માસ્ક એક જ ઉપાય છે જે આપણા માટે ખૂબ એક જે પ્રોટેક્ટ કરવા માટે, પ્રિવેન્ટ કરવા માટે સૌથી અગત્યનું, અગર આપણા પાસે અસ્ત્ર શસ્ત્ર બ્રહ્માસ્ત્ર હોય તો એ માસ્ક છે. અને એ માસ્કનું પ્રચલન જે છે એ 100% થાય. ખાસ કરીને જે ક્લસ્ટર વિસ્તારમાં એ ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યું છે કે સુરતમાં જે ક્લસ્ટર ઓલરેડી અનાઉન્સ કરવામાં આવ્યું છે, એ સેન્ટ્રલ ઝોનના સૈયદપુરા કે ભાગલ કે રુસ્તમપુરા કે સંગ્રામપુરા હોય કે બીજા કોઈ લિંબાયતમાં આઝાદનગર કે મહાપ્રભુનગર હોય, તો એ ક્લસ્ટરમાં ખાસ કરીને લોકો 100% માસ્કનું પ્રચલન જે છે એ હોય તો કેસોનું સંખ્યા અચૂકપણે સુરતમાં ઓછું થઈ શકે. ક્લસ્ટર અને નોન ક્લસ્ટર એ બંને જગ્યાઓમાં ખાસ કરીને માસ્કનું પ્રચલન 100% વધે. અને ઘણા બધા લોકોને વિનંતી છે કે લોકો માસ્ક પહેરે છે પણ પ્રોપરલી માસ્ક પહેરવામાં આવે. અને ક્લસ્ટર વિસ્તારમાં જ્યારે પણ લોકો જાય છે, ખાસ કરીને અત્યારે કતારગામ વિસ્તારમાં જે લોકો જાય છે અથવા આવે છે, એમાંથી કતારગામમાં અત્યારે કેસો વધી રહ્યા છે. છેલ્લા 7-8 દિવસમાં લગભગ 300થી વધારે કેસો આપણને એ વિસ્તારોમાંથી મળ્યા છે. એટલે ખાસ કરીને કતારગામ અને પૂના અને એ વિસ્તારોમાં વધારે કેસ અત્યારે જોવા મળે છે. એટલે લોકોને વિનંતી છે કે આખા સુરત શહેરમાં લોકોનું જે પ્રકારે સપોર્ટ પહેલાં પણ હતું, અત્યારે પણ માસ્કના પ્રચલન 100% કરીને, અને જેટલા લોકો સજાગ છે એ લોકો બીજા 100-100 જણાને જાણકારી આપીને અને એ માસ્કનું પ્રચલન આપણે વધારો કરીએ. અને જે લોકો ને સમજણ પૂરું પાડીને લોકોને વધારેમાં વધારે માસ્કનું પ્રચલન થાય એના માટે આપણે દરેક વ્યક્તિ શહેરના આપણે સંકલ્પ કરીએ. ફરીથી આ બધાનો સહકાર સાથે હું આજે અત્યારે બિરમું છું. ધન્યવાદ. COVID-19 જૈસી મહામારી સે બચને કા એક હી તરીકા હૈ, ઇમ્યુનિટી બૂસ્ટ કરના. સિદ્ધાંત અલ્ક કેડ લિક્વિડ કેલ્શિયમ નેચરલ ઇમ્યુનિટી બૂસ્ટર ઇન્ડિયા કી એકમાત્ર કંપની
जो FSSAI, USFDA, WHO GMP, ISO 45001 द्वारा प्रमाणित है। सिद्धांत अल्ककैड में कैल्शियम विटामिन D3 मैग्नीशियम है जो अल्कलाइन एंटीऑक्सीडेंट नेचुरल एंटीबायोटिक है और ORP संतुलित करता है जो इम्यूनिटी बढ़ाने में एवं 70 से भी ज्यादा बीमारियों में सहाय करता है। सिर्फ 2 बूंद लिक्विड कैल्शियम रोज सुबह शाम 250 ml गुनगुने पानी में डाल के पीने से आश्चर्यजनक परिणाम मिलता है। सिद्धांत लाइम प्राइवेट लिमिटेड। Thank you.